नमस्कार मित्रों, महादेव हर हूँ યોગીરાજ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપની અપેક્ષા મુજબ વિડીયો છે અમે લાવીએ છીએ, તેમજ અમારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો સામાજિક વિજ્ઞાન વિષય છે, ધોરણ 9મું છે, કુલ ગુણ 25 આપેલા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જે એકમ કસોટી 27-29 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે એ મુજબનું પ્રેક્ટિસ પેપર છે, ખાસ અમે આપના માટે લાવીએ છીએ. અભ્યાસક્રમ છે તેમજ પેપર સ્ટાઇલ છે એ મુજબ જ લેવામાં આવેલી છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે પેપર જોશું, તેના જવાબ છે તમારી નોટબુકમાં તમારે જાતે લખવાના છે. ત્યારબાદ આ જ વિડીયોમાં આપણે સોલ્યુશન પણ જોવાના છીએ, બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. આપણે વિભાગ એ જોઈએ. માંગ્યા મુજબ જવાબ આપો, 5 ગુણ છે. પ્રશ્ન પહેલો, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. ક્યા વાઇસરોએ બંગાળના 2 ભાગલા પાડ્યા? તો મિત્રો, ઓપ્શન તમને આપેલા છે, એ કરઝને, બી લિનલિથગોએ, સી લિટને કે ડી રિપને. 4 ઓપ્શનમાંથી 1 સાચું છે, 3 ખોટા છે, બરાબર. પ્રશ્ન બીજો, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ચોરી ચોરાના હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું, સાચું કે ખોટું તમારે જણાવવાનું છે. ત્રીજો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, બરાબર છે? તો સાચું કે ખોટું તમારે જણાવવાનું છે. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો, માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો નથી, ખાલી જગ્યા પૂરવાની છે તમારે, એક માર્ગ છે દરેકનો. પાંચમું આપણે જોઈએ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વના ખાલી જગ્યા દેશો ભારતથી મોટા છે, તો કેટલા દેશો છે ભારતથી મોટા છે એ તમારે જણાવવાનું છે. ત્યારબાદ મિત્રો વિભાગ બી જોઈએ આપણે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, 10 ગુણ છે મિત્રો, જેમાં પહેલું આપણે જોઈએ, સંકલ્પના આપો, પ્રમાણ સમય. ત્યારબાદ બીજા નંબર ઉપર, મહાભિયોગની ક્રિયા શું છે. ત્રીજા નંબર ઉપર, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે. ચોથો પ્રશ્ન, કારણ આપો, નાના બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહીં. તો મિત્રો, ઉપરના જે 3 પ્રશ્ન છે જે 2 માર્કના રહેશે, 2, 4 અને 6, ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તે 4 માર્કનો રહેશે. તો આ રીતે માર્કની ગણતરી છે આપણે કરવાની રહેશે. વિભાગ સી જોઈએ આપણે મિત્રો. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના ઉત્તર વિગતવાર આપો, 6 ગુણ છે, દરેકના 3 ગુણ રહેશે. પ્રશ્ન પહેલો, ટૂંકનોંધ લખો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. બીજી ટૂંકનોંધ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ત્યારબાદ વિભાગ ડી જોઈએ આપણે, સવિસ્તર ઉત્તર આપો, 4 ગુણ છે. રાજ્યસભાની રચના સમજાવો, બરાબર છે? તો આ રીતે પેપર છે તમે જોઈ શકો છો. આના જવાબ છે તમારી નોટબુકમાં મિત્રો તમારે લખવાના છે, બરાબર. અહીં વિડીયોને તમારે પોઝ કરી દેવાનો છે, તમારા જવાબ લખાઈ જાય ત્યારબાદ તમારે આગળનો વિડીયો છે નિહાળવાનો છે. ત્યારે તમારે ચેક કરતું જવાનું છે કેટલા જવાબ તમારા સાચા છે, કેટલા ખોટા છે, બરાબર. એ મુજબ માર્કની ગણતરી કરવાની રહેશે. તમારે 25માંથી કેટલા ગુણ મળે છે એ કોમેન્ટ કરીને મને જણાવજો, તમારું નામ પણ લખજો સાથે, બરાબર છે? તો ચાલો મિત્રો આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 કુલ ગુણ 25 પેપરનું સોલ્યુશન જોઈએ આપણે, કેટલા જવાબ તમારા સાચા છે, કેટલા ખોટા છે અહીં તમારે ચેક કરવાનું રહેશે. વિભાગ એ જોઈએ આપણે. માંગ્યા મુજબ જવાબ આપો, 5 ગુણ છે, દરેકનો 1 ગુણ રહેશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, ક્યા વાઇસરોએ બંગાળના 2 ભાગલા પાડ્યા? તો જવાબ આવશે, કરઝને. બીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચોરી ચોરાના હિંસક બનાવને કારણે ગાંધીજી અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું, તો સાચું આવશે. ત્રીજો આપણે જોઈએ, રાજ્યપાલની નિમણૂક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, તો ખોટું આવશે. ચોથી ખાલી જગ્યા, માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો નથી, તેમાં આવશે અદાલતો. પાંચમી ખાલી જગ્યા, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વના 6 દેશો ભારતથી મોટા છે. તો મિત્રો, આ રીતે તમારી જે પ્રશ્ન કેટલા સાચા છે, 3 સાચા હોય તો 3 માર્ક મળશે, 4 સાચા હોય તો 4 માર્ક મળશે. વિભાગ બી જોઈએ આપણે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, 10 ગુણ છે. પ્રશ્ન પહેલો આપણે જોઈ, સંકલ્પના આપો, પ્રમાણ સમય. સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં, તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં 1 જ પ્રમાણ સમય છે, જ્યારે કેનેડા અને યુએસએમાં 6-6 તથા રશિયામાં 11 પ્રમાણ સમય છે, બરાબર છે? તો આ રીતે આપણે સંકલ્પના છે આપી શકીએ પ્રમાણ સમયની. બીજો પ્રશ્ન, મહાભિયોગની કાર્યવાહી શું છે. સંસદના બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય. સેકન્ડ મુદ્દો જોઈએ આપણે મિત્રો. બીજો પોઈન્ટ,
આ માટે સંસદના કોઈપણ એક ગૃહે 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહપનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહપનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે। ત્યારબાદનો પોઈન્ટ, જો બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે। આ પ્રકારની કાર્યવાહીને મહાભિયોગ કહે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? તો જોઈએ આપણે જવાબ। વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કરઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા। આની પાછળ કરઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની, હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો। બરાબર છે, આ રીતે જવાબ આપણે આપી શકીએ। ચોથો પ્રશ્ન, કારણ આપો નાના બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહીં। તો જોઈએ આપણે પહેલો પોઈન્ટ, શોષણ વિરોધી મૂળભૂત હકથી દરેક નાગરિકને કોઈપણ ક્ષેત્રમાં શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદનો પોઈન્ટ, આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાનામાં, ખાણોમાં કે અન્ય જોખમવાળા સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ જે ફરમાવવામાં આવી છે। ત્યારબાદનો પોઈન્ટ છેલ્લો, બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે, તેથી નાના બાળકોને શોષણમુક્ત રાખવા જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહીં। વિભાગ સી જોઈ મિત્રો આપણે, નીચેના પ્રશ્નના ઉત્તર વિગતવાર આપો, 6 ગુણ છે। પ્રશ્ન પહેલો, ટૂંકનો લખો, 3 માર્ક છે મિત્રો। સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે અતિ મહત્ત્વના છે। ભારતના કોઈપણ નાગરિકને પોતાના ભાષા, બોલી, લિપિ, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ, આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને તેમનો વિકાસ કરવાની સ્વતંત્રતા છે। રાજ્ય દ્વારા સંચાલિત કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય એવી કોઈપણ શિક્ષણ સંસ્થામાં કોઈપણ નાગરિકને ભાષા, ધર્મ કે સંસ્કૃતિને કારણે પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકતો નથી। ત્યારબાદનો પોઈન્ટ મિત્રો, ભારતના કોઈપણ નાગરિકને પોતાનો વિકાસ સાધવા માટે યોગ્ય લાગે તે કલા, શિક્ષણ અને સાહિત્ય વગેરે સંસ્કારપોષક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા મળી છે। ત્યારબાદ જોઈએ આપણે, લઘુમતી કોષો ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિએ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે। રાજ્ય કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તેમને નાણાકીય સહાય આપવા બંધાયેલું છે। ત્યારબાદ આપણે જોઈએ મિત્રો પોઈન્ટ, રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે। શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે। ત્યારબાદ છેલ્લો પોઈન્ટ, દેશના સાંસ્કૃતિક વારસાની જાળવણી એ રાજ્યની ફરજ બને છે। બીજી ટૂંકનો જોઈ મિત્રો આપણે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા ભરાઈ। ત્યારબાદનો પોઈન્ટ, બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી, બાગની વચ્ચે અવાવરું કૂવો હતો, બાગમાં જવા આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો। સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસવાળો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો। ત્યારબાદનો પોઈન્ટ મિત્રો, તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો। ત્યારબાદનો પોઈન્ટ, લશ્કરે માત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા। કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા। છેલ્લો પોઈન્ટ, આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો। વિભાગ ડી જોઈ મિત્રો આપણે, પ્રશ્ન ચોથો, સવિસ્તર ઉત્તર આપો, 4 ગુણ છે। રાજ્યસભાની રચના સમજાવો, રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે, તે કાયમી ગૃહ છે, તેનું ક્યારેય વિસર્જન થતું નથી, પરંતુ દર 2 વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે। ત્યારબાદનો પોઈન્ટ, રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની હોય છે। 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈપણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે। તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ। તે સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ। ત્યારબાદનો પોઈન્ટ, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી 38 રીતે થાય છે, તેની કુલ સભ્ય સંખ્યા 250ની છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે। ત્યારબાદનો પોઈન્ટ, બાકીના 12 સભ્યો તરીકે રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ
વગેરે ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ, ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હોદા નિરુએ રાજ્યસભાના ચેરમેન બને છે. તો મિત્રો, આશા રાખીએ કે અમે જે માહિતી આપેલી છે આપને સમજાણી હશે. તેમજ કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય, ન સમજાય એવું હોય તો કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો, જવાબ અમે આપશું. મિત્રો, આ રીતે ધોરણ 9 થી 12ના તમામ પેપર છે, મોડેલ પેપર અમે સ્ટેપ બાય સ્ટેપ મૂકીએ છીએ. ધોરણ 3 થી 8ના અમે મૂકી દીધા છે, એ તમે જોઈ શકો છો, અભ્યાસ કરી શકો છો. ઓક્ટોબર માસની જે એકમ કસોટી લેવામાં આવશે તેના પેપર તેમજ સોલ્યુશન છે એ પણ અમે એડવાન્સમાં મૂકશું. સારું મિત્રો, આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયોઝ છે અમે લાવીએ છીએ. તેમજ મિત્રો, તમે કયા ગામમાંથી, કયા જિલ્લામાંથી અમારા વિડીયોઝ છે નિહાળી રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ છે કોમેન્ટમાં અમને જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે અમારા વિડીયો છે હાલ કયા ગામમાં જોવાઈ રહ્યા છે. બરાબર છે, સારું. તો આટલું રાખીએ, તમારા સ્ટુડન્ટના ગ્રુપમાં અમારો વિડીયો છે શેર કરજો, જેથી અન્ય સ્ટુડન્ટને પણ ઉપયોગી થાય. આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો મિત્રો. જય હિન્દ, જય ભારત.